જય સચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચિદાનંદ. હેડી બુદ્ધિથી ભેદ, પ્રજ્ઞાથી અભેદ. પ્રશ્ન કરતા, આ જે અભેદતા થાય છે એ ઊંચામાં ઊંચી કક્ષાની બુદ્ધિ કહેવાય કે ના કહેવાય? દાદાશ્રી, ના, એ અભેદતા એટલે બુદ્ધિનો અભાવ, એ જ્ઞાન ભાવ. જ્ઞાનથી એક છીએ બધા અને બુદ્ધિથી જુદા જુદા છીએ. પ્રશ્ન કરતા, એમાં પ્રજ્ઞા આવે કે નહીં આવે? દાદાશ્રી, એ જ છે ને એ પ્રજ્ઞાથી બધા એક જ છીએ, પણ બુદ્ધિથી આપણે જુદા જુદા છીએ. અમે એ બુદ્ધિ અમારામાં ખલાસ કરેલી, અમે જેમ તેમ કાઢ કાઢ કરેલી, જેમ ઉદયમાં આવે તેમ તેમ નિકાલ કરી નાખેલો. ઉદય સંગ્રહ્યો નહીં, મૂળ ગયા અવતારમાં કાઢેલી, તેથી આ અવતારમાં બહુ કાઢવી ના પડી. પહેલાં કાઢેલી ને, હવે તમને બુદ્ધિ બહુ હેરાન નહીં કરતી? એણે અભેદતાની પ્રાપ્તિ એટલે શું? અભેદતા એટલે આ બાજુ શું કહે છે, બુદ્ધિનો અભાવ. બુદ્ધિ એ ખલાસ થાય, આ બુદ્ધિને મૂળ હું અને બુદ્ધિ એટલે પોતે જુદો પડ્યો છે આત્માથી, અને પછી બુદ્ધિ ઊભી થઈ છે. બુદ્ધિ ખલાસ થઈ ક્યારે થાય? પોતે હું મૂળ આત્મામાં આવે એટલે મૂળ આત્મા જોડે અભેદ થાય છે, આ બાજુ બુદ્ધિ ખલાસ થાય છે. એ ક્રમિક માર્ગનો રિવાજ કેવો, બુદ્ધિ એટલે અમમતા, ક્રોધમાન, માયાલોભ, એ બધું ઓગાળ ઓગાળ કરે. એટલે કે છે ને, અમે પૂર્વે બધા ઉદયને કાઢ કાઢ કર્યા, નિકાલ કર કર કરેલા, બુદ્ધિને સંઘરેલી નહીં, કાઢ કાઢ કરેલી. એટલે પૂર્વે પૂર્વ ભાવોમાં કાઢતા કાઢતા કે આ મારું કશું જ નહીં. ક્રમિક માર્ગનો રિવાજ છે, પરિગ્રહ છોડો એટલી મમતા છૂટે. મમતા એ બુદ્ધિથી મમતા હોય છે, તે બધું ખાલી કરતા 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 આગળ વધેલા. અક્રમમાં તો આપણને સીધું હુંને જ શુદ્ધાત્મા બેસાડી દે, એટલે હવે રહ્યું બુદ્ધિ બધું નિકાલ કરી દેવાનો. એટલે આપણામાં રહ્યું નહીં બુદ્ધિ, ભરેલો માલ તરીકે રહી, અહંકાર અને બુદ્ધિ ડિસ્ચાર્જમાં રહ્યા. પ્રશ્ન કરતા, અભેદતા એટલે શું? સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાવ એવું ચરણવિધિમાં માંગીએ છીએ ને દાદાશ્રી? અભેદતા એટલે તન્મયાકાર, ભગવાન જોડે એક થઈ જઈએ આપણે. અત્યારે જે જુદા છે ને શુદ્ધાત્માને, તમારે ભેદ કેટલો છે કે અત્યારે પ્રતીતિએ કરીને શુદ્ધાત્મા થયા, શ્રદ્ધા સંપૂર્ણ બેસી ગઈ, હું શુદ્ધાત્મા છું એની ખાતરી થઈ, થોડો અનુભવ થયો પણ તે રૂપ થયા નથી, એટલે તે રૂપ કરી દો એવું ભગવાનને કહે છે એ અભેદતા. પ્રશ્ન, આપણે પેલી શુદ્ધાત્માની પ્રાર્થનામાં વાક્ય આવે છે, ચરણનિધિમાં જ આવે છે કે સર્વે મહાત્મા સર્વોત્કૃષ્ટ સદગુણો આપના, એમાં ઉપરની લીટીમાં કે સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત થાવ, સંપૂર્ણ અભેદતા પાવ, તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત થાવ. તે આ અભેદતા એટલે આ કે હું શુદ્ધાત્મા પદને પામ્યો છું, તે મૂળ આત્મા જોડે અભેદ થવાય એ કૃપા કરો. અત્યારે આપણે પ્રતીતિ કરીને શુદ્ધાત્મા થયા, હવે જાગૃતિ કરીને થોડું થોડું રહે છે, હવે અનુભવની કક્ષાથી પહોંચવું છે. હવે જાગૃતિ એટલે શું? પાંચ આજ્ઞા પાડીએ ત્યારે જાગૃતિ, ફાઇલોનો સંભાવે નિકાલ કરતા જઈએ તેમ તેમ એ અંશે અંશે અનુભવની કક્ષા વધતી જાય, અને એમ કરતાં કરતાં સર્વાંશ થતું જાય ત્યારે અનુભવ પૂરો થયો, ત્યાર પછી તે રૂપ થતું જવાય. પ્રશ્ન કરતાં, એટલે બિલકુલ ભેદ નહીં દાદાશ્રી? ભેદ છે, હજુ ભેદ છે. મારે તમને હજુ શુદ્ધાત્મા કરવા પડે છે, પછી કરવા ના પડે અભેદ થવાનું. પ્રશ્ન કરતા, શુદ્ધાત્મા જોડે અભેદ અહંકાર થાય છે ને દાદાશ્રી? ના, અહંકાર નહીં. વ્યવહાર નિકાલ કરવા માટે જે આ પ્રજ્ઞા જુદી પડી તે હવે એક થઈ જાય, એટલે કામ થઈ ગયું. પ્રશ્ન કરતા, કોણ કોની જોડે અભેદ થાય છે દાદાશ્રી? પ્રજ્ઞા ને શુદ્ધાત્મા,
બે જુદા છે તે એક થઈ જાય, મૂળ આત્મા જોડે ભેદ થઈ જાય છે. અત્યારે હું પણ પ્રજ્ઞામાં વર્તે છે, આપણે જે વર્તીએ છીએ તે પ્રજ્ઞામાં વર્તીએ છીએ, અહંકારમાં વર્તતા નથી હવે. એટલે હું ચંદુભાઈમાં વર્તતો હતો ત્યારે અહંકારમાં કહેવાય, અત્યારે પ્રજ્ઞામાં વર્તીએ છીએ એટલે નથી શુદ્ધાત્મા, એટલે અંતરાત્મા જેને કહેવામાં આવે છે. એટલે મૂળ આત્મા સુધી પહોંચ્યા નથી, અંતરાત્મા દશા છે. એટલે હું ચંદુભાઈ તરીકે હતો એટલે અહંકાર કહેવાય, હવે હું શુદ્ધાત્મા. ખરેખર તો આપણે જાગ્રત આત્મા કહીએ છીએ, હવે એથી પણ ઉપર પ્રજ્ઞામાં આવી ગયો પછી આ નિશ્ચાર્જ અહંકારનો નિકાલ કરવાનો રહે છે. જેમ જેમ નિકાલ કરતો થાય તેમ તેમ મૂળ આત્મા જોડે ભેદ થતો જાય. આ પ્રજ્ઞા જોશે. પહેલા એવું સમજતા હતા કે બાવા એ શુદ્ધાત્મા સાથે અભેદ થવાનું છે. હા, એટલે હું પણ એ જ બાવો. આમાં પ્રજ્ઞા એ શુદ્ધાત્મા સાથે અભેદ, એટલે હું પણ પ્રજ્ઞામાં બેઠું. આમાં શું છે, હું વેરિયેબલ છે, એક એવો વેરિયેબલ છે ને એ ક્યાં બેઠો એ પ્રમાણે ગણાય. હવે પોતે હું ચંદુ માને તો અહંકાર કહેવાય, હવે હું ચંદુ નથી ને હું જુદો છું તો જાગૃતિ કહેવાય. પછી આગળ વધીને અનુભવની કક્ષા જેમ જેમ વધતી જાય તેમ પોતે પ્રજ્ઞામાં વર્ત્યો કહેવાય. અત્યારે આપણને શું છે, હું પણ પ્રજ્ઞામાં શરૂ થયું એ પૂરેપૂરું વર્ત. દાદાનું શું છે કે નિરંતર વર્તે છે. હવે મૂળ આત્મા જોડે પછી આગળ અભેદ થવાનું રહે છે. એટલે આ બધા હું પણ શેમાં વર્તે છે એ દશા કહેવાય પોતાની. આપણે પછી શુદ્ધાત્માની પ્રાર્થના કરીએ છીએ ને તો એ વખતે આપણે એટલે એવું સમજતા હતા ને કે બાવો જે છે એ જ બાવો જ કહેવાય, શુદ્ધાત્મા સાથે અભેદ થવા. બરાબર છે. એટલે આમાં કેવું છે કે આ તો ફોડ આપ્યો છે પણ પ્રજ્ઞા કોઈકને ચેતવે છે ખરું ને, તો એ કોને ચેતવે છે, એ બાવાને છે કે ભાઈ તું અમારી જોડે આવી જાય. એટલે પોતે પ્રજ્ઞામાં બેસી અને બાવાને ચેતવે છે, બાવાને ભગવાન જોડે અભેદ કરવાનો છે. જ્યારે બાવો અભેદ થાય ત્યારે હું પણ બાવો અને આત્મા બધું એક રૂપ થશે. લઘુત્તમ બાવ અને અભેદતા, કૃપા આ લઘુત્તમ થાય ઝીરો થાય ઝીરો તો એ લઘુત્તમ ભાવમાં આવે તો એના ફળ સ્વરૂપે અભેદ થઈ જાય એવું એવું. હું પાછો ફરતો 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 એની બિલી બદલાતી ગઈ તેમ તેમ મૂળ આત્મા જોડે આવ્યો, લઘુત્તમ થયો એટલે અભેદ થયો કહેવાય. બરોબર છે. લઘુત્તમ ભાવ એ કોઝ કહેવાય અને અભેદતા ઇફેક્ટ કહેવાય એ રીતે એવું નહીં. તો કોઝ ઇફેક્ટ નહીં, આજે ઘરની બહાર હોય ને પછી ઘરમાં પગ મૂક્યો એટલે ઘરમાં આવી ગયો કહેવાય. એટલે ઇફેક્ટ કોઝ તો એમાં છે, રિલેટિવમાં, કે ભાઈ મેં ચાર્જ કર્યું પછી ઇફેક્ટ આપશે ડિસ્ચાર્જ થતી વખતે. લઘુત્તમ ગયો માટે છે તો એટલે એવું કહી શકાય ખરો પરિણામ. એટલે કોઝિસ ઇફેક્ટ જેવું ખરેખર ના કહેવાય કે પરિણામ. એટલે આ ચાલે હું લઘુત્તમ થયો એટલે અભેદ જ થયો કહેવાય, બીજી વસ્તુ નથી, પોતે જ પોતાના સ્વરૂપમાં અભેદ થવાનું છે. એટલે આપણે થોડું બારમીનું બે ત્રણ પાના વાંચીએ છીએ જે આપણને આપણે કહીએ ને કે આખા ચેપ્ટરના સાર જેવી વાત પહેલામાં મળશે આપણે, હમણાં લઈએ જ્યારે આટલું પૂરું કરીએ. પાના નંબર 76. એટલે અમારે શુદ્ધાત્મા બોલવું ના પડે કે વિચારવું ના પડે કશું, અને તે રૂપે અભેદતા જેવું જ લાગે, સહેજ બાકી છે 4% કરીને, અને તમારે અભેદ થવાનું છે. ધીમે 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 રહીને આ ફાઇલોનો જેમ જેમ નિકાલ થતો જાય તેમ તેમ અભેદ થતો જાય. ફાઇલોનો પૂરેપૂરો નિકાલ થઈ ગયો કે અભેદ થઈ ગયો, ફાઇલોની જ ભાંજગળ છે આ બધી. પણ એ અત્યારે જ છે, તે પ્રજ્ઞા સ્વરૂપે છે, અને પ્રજ્ઞા એ ભગવાનનો અમુક ભાગ છે. જ્યારે કામ પૂરું થઈ જશે એટલે એક થઈ જશે પાછી. ભગવાન ને આત્મા એક જ છે. એ આત્મા જ્યારે ભૌતિકમાંથી છૂટી અને પોતાના સ્વરૂપમાં જ રહે છે ત્યારે પરમાત્મા કહેવાય છે. નિરંતર સ્વરૂપની રમણતા એ જ પરમાત્મા, અને સ્વરૂપની રમણતાય ખરી અને આય રમણતા ખરી, ત્યાં સુધી અંતરાત્મા એ જ પ્રજ્ઞા.
હવે આપણે 12મીના 2-4 પાના વાંચી લઈએ. ખૂટતી કડી જેવી વાત છે, 294. દીપકભાઈ, આ આપણે કહે છે કે કેવળ જ્ઞાન થાય એટલે પ્રજ્ઞા પૂરી થઈ જાય. એટલે કહે છે ફાઇલોનો નિકાલ પૂરો થયો એટલે પ્રજ્ઞા પૂરી થઈ ગઈ. હવે કેવળ જ્ઞાન થાય પછી એનું દેહનું તો કર્મ અમુક બાકી હોય જ્યાં સુધી એનું આયુષ્ય હોય ત્યાં સુધી, તો એટલે એ કમ્પ્લીટ ડિસ્ચાર્જ એટલે એને ફાઇલ ના કહેવાય શું? એટલે એને દેહમાં રહેવું પડે છે ખરું, પણ પહેલાં 4 પૂરા થઈ ગયા. ઘાતી કર્મો, નામ, ગોત્ર, વેદની આયુષ્ય ભોગવવા રહેવું પડે છે. પણ એ કેવળ જ્ઞાનને બાધક ના થયું, પ્રજ્ઞા આવી ચેતવનારી રહી નહીં, એ જુદો પડી ગયો તો પોતે એ મૂળ સ્વરૂપ જોડે અભેદ થયો. હવે ફક્ત પરિણામ સ્વરૂપે મન સમયવર્તી હોય, વાણી ઉદયાધીન દેશના રૂપે હોય, દેહ ઉદયાધીન વિચરતો હોય, કશું પોતાનું નો ટચ, આત્મા હાવ નોખે નોખો છૂટો પડી ગયો છે. ફક્ત ડિસ્ચાર્જ કર્મ, નામ, વેદનીય, આયુષ, ગોત્ર બધું ભોગવવા પૂરતું રહેવું પડે, રહીને પછી સિદ્ધ ક્ષેત્રમાં જતા રહેશે. આયુષ કર્મ પૂરું થયું, નિર્વાણ કહેવાય. એટલે એ રહેવું પડે છે ને, એ રહેવું પડે એક જાતની સજા છે, દંડ ભોગવવાનો, ડિસ્ચાર્જનો. એટલે એ ફાઇલ ના ગણાય પછી? ફાઇલ પછી ગણાતી નથી. ફાઇલ કેવાને કહેવાય? એટલે અજ્ઞાન, વિભાવ અને વિભાવના પરિણામ. હવે આ વિભાવિક અહંકાર પૂરેપૂરો ખલાસ થઈ ગયો છે. વિભાવિક અજ્ઞાન બધું, વિભાવિક જ્ઞાન બધું, એના પર્યાય બધા પૂરા થઈ ગયા. ફક્ત મન વચન કાય એટલે શું? જે આપણે કોઝિસ કર્યા ને ત્યારે પરમાણુ ચાર્જ થયેલા, એ ચાર્જ પરમાણુ અત્યારે ઇફેક્ટ આપવા માટે રેડી થયા. જે જ્ઞાન દર્શન મોહ, એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય, એ ભાગનો આવરણ કમ્પ્લીટ તૂટી ગયા. એટલે પોતાને કેવળ જ્ઞાન થઈ ગયું. હવે આ નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ કર્મ એ હજુ છે, એ પૂરું થશે ત્યાં સુધી દેહમાં રહેવું પડશે, પછી નિર્વાણ થશે. એટલે ભોગવવા તો રહેવું પડ્યું, પણ કેવળ જ્ઞાનને બાધક ન થયું, નિર્વાણ થતાં સુધી રહેવું પડશે. એટલે એક જાતનો દંડ તો છે, પણ કેવળ જ્ઞાનને બાધક ના રહ્યું. અને મૂળ વસ્તુ પ્રજ્ઞા, એ અજ્ઞાન હોય ત્યાં સુધી પ્રજ્ઞા, અજ્ઞા પૂરી થઈ ગઈ એટલે પ્રજ્ઞાએ પૂરી થઈ. હવે આ પરિણામ દેહમાં છે, પોતે પેલું અંતસ્કરણ કો, પોતાપણો કો, એ બધો ભાગ રહ્યો જ નથી. હવે ફક્ત દેહના મન, વાણી, દેહ એ ફળ આપીને ખરી પડશે. એટલે જે 4 કર્મો અગાથી પૂરા થાય તો એ વખતે પછી એનો પોતે જ પ્રકાશમાન, આત્મા જ પોતે પ્રકાશમાન કરે એને, પછી પ્રકાશક તરીકે એટલે સ્વયં પ્રકાશ રૂપે. એટલે એમાં પછી કશી જરૂર ના પડે? ના, પછી જરૂર ના રહે. એટલે હવે એને વધવાનું રહ્યું નહીં, કેવળ જ થઈ ગયું. પોતે દ્રવ્ય ગુણ પર્યાય બધા શુદ્ધ થઈ ગયા. હવે શુદ્ધ દ્રવ્ય ગુણને પર્યાય એ રહ્યું, વિભાવિક બધું ખલાસ થઈ ગયું. કમ્પ્લીટ રાગદ્વેષમાં હોય જ નહીં 4 કર્મના ઉદયમાં? ના, આ નામ ગોત્ર વેદની આયુષ્યમાં રાગદ્વેષ ના હોય. કે છે ને વિતરાગ, પેલો પગે નાગવા આવે છે, ઊંધી ગતિમાં જવાનો છે, કશું ફેરફાર ના કરે, વિતરાગ થઈ ગયા. એને કરવાનું પણ રહ્યું નથી. હવે આપણે 296 પાનું વાંચીએ, 12મી આપતા. હલો, નિકાલ શબ્દ છે એ એનો ચારિત્રનો નિકાલ છે કે ઉદયકર્મ નિકાલ છે? ઉદય કર્મમાં દખલ કરનારનો નિકાલ કરવાનો છે, અજ્ઞાનતાનો નિકાલ કરવાનો. ઉદય તો રહેશે, ઠેઠ નિર્વાણ સુધી રહે છે. ઉદયને ગણો ગુનો નથી ગણાતો. ઉદયમાં હું પણ વર્તે છે ને, એનો ગુનો છે. હું પણ, મારા પણ, મમતા ભોગતા, હું કરતા, એનો નિકાલ કરો. અને એ ખલાસ કરવા માટે 5 આજ્ઞા છે. ઉદયને તો પૂતગલ પરિણામ, પૂતગલ પરિણામ, પર પરિણામ કીધા, એને અડવાનું જ નથી, એને અડી શકાય એવું નથી. એને ફેરફાર કરતા નથી, ફેરફાર આપણામાં કરીએ છીએ. આપણા લીધે એ ઊભું થયેલું છે. આપણો ફેરફાર થાય, આપણું અજ્ઞાન 0 થઈ ગયું, એટલે હવે જામી ગયેલો માલ જ ફળ આપીને ખરી પડશે. બદલા કોઝિસ કરી રહ્યા નહીં. હવે ઇફેક્ટમાં એ પેલો ડિસ્ચાર્જ અહંકાર એ પણ જ્ઞાને કરીને ઓગાળી નાખ્યો, તો કેવળ થયા પછી નથી ફેરફાર થતો. એટલે જ્ઞાન જે છે એનો 0 થાય, એટલે વિભાવિકના પરિણામ 0 થાય, બસ એટલી જ જરૂર છે. વિભાવના પરિણામો બધા એના 0 થાય,
વિભાવના પરિણામ પછી કોઈ રહ્યા જ નહીં, જેને લીધે એને વિભાવ ઊભો થાય, એ બિલકુલ અજ્ઞાન ઊભું થાય, એ ઝીરો થાય, એને એને નિકાલ જેવું કહેવાય. વિભાવ તો કેદારનો ખલાસ થઈ ગયો છે, વિભાવના પરિણામ. હા, એ એ પરિણામમાં જાગૃતિ જ રાખવાની છે. એ જાગૃતિથી શું થાય તો કે પેલો ડિસ્ચાર્જ અહંકાર નાખ તું પડી ગયેલા સિક્કા ઉપાડી લો, પડી ગયેલા ઉપાડી લીધા એટલે બધું પાછું મૂળ પોતાની બધી મૂડી સલામત થઈ ગઈ. પોતે મૂળ અગુરુ લઘુ સ્વભાવ, આ ગુરુ લઘુ પરિણામ થયા છે એટલે પ્રકૃતિ ઊભી થઈ છે, હવે પાછું અગુરુ લઘુ થઈ ગયું એટલે પૂર્ણાવતી. એટલે આ જે બીજ પડ્યા એ શેકી નાખો, નવા બીજ પડવા દીધા નથી. બીજના ફળ રૂપિયા વ્યવહાર આવે છે એમાં નવા બીજ પડવા દેવા નથી અને ફળ ભોગવી લેવાના. ફળમાં ખરાબ છે, સારું છે, રાગદ્વેષ નથી કરવા. એટલે પાંચ આજ્ઞા આપણું એ શીખવાડે છે. નવા રાગદ્વેષ ઊભા થતા નથી, કરતા ભાવ ઊભો થતા નથી, હું પણ ઊભો થતું નથી, અને સંભાવે નિકાલ કર્યો એટલે છૂટતા ગયા. એટલે આ કહીને વારંવાર સંભાવે નિકાલ શબ્દ ઉપર જ દાદા આવે છે બધું છેવટે. હા, કારણ ઉદય આવશે એ આપણા કોઝિસ નાખેલા તેના ઉદય આવશે. જેમ બીજ નાખ્યું, ગોટલી નાખી, ફળ તો આવે ને આંબો, બરાબર. તો એક કેરીમાં પછી ગોટલી હોય, એ ગોટલી શેકી નાખો, ફળ ખરી જાઓ, એટલે પછી પછી નવું ઝાડ નહીં ઉગે. ગોટલી એટલે શું? આજે કે મેં કેટલું સરસ કર્યું એવું સંજય બોલશે, બરાબર. અને એને વ્યવહાર એમ જ કહે ને, હું જ ગયો કામ પતાવીને આવ્યો, મેં પતાવી દીધું કામ. હવે બોલવું એ ડિસ્ચાર્જ છે, એમાં હું એ કોઝિસ કરેલા તેથી હું ને આ ઇફેક્ટ આવે છે. હવે ઇફેક્ટ વખતે હું પાછો ઉપાડી લેવાનો, આ સંજયે કર્યું છે, મેં નહીં, વ્યવસ્થિત એ કર્યું છે, હું નહીં. ચારિત્ર અને એ ભાગ ઉપાડી લીધો, એવું એક એક બરાબર સિક્કા ઉપાડી લેવા છે. એ કરતા કરતા માલદાર થઈ ગયું છે, ધનવાન, જ્ઞાનવાન. હવે બીજા બે શબ્દો છે, આકર્ષણ અને ગમો અણગમો, એ પછી લઈએ. હવે એ પણ કાલે આવશે, રાગદ્વેષોળો આવે એમાં જ લઈએ. આ શું છે, આપણે બીજા પાટાની હમણાં મહાપરાણે સ્થિર થયું. હવે આપણે 296 પાના વાંચીએ. આપણે જે બહુ ક્લિયર, આમાં ક્લિયર કટ ફોડ મળે છે. પછી પછી પ્રશ્ન લઈએ. પછી પ્રશ્ન કરતા, ચેતવનારો અને ચેતનારો આ 12મી પૂર્વાર્ધમાં છે, 12મી પૂર્વાર્ધ 296 પાનું. કોઈ પાસે હોય તો બરો છે, આઈપેડ હોય તો પછી અહીંયા સ્ક્રીન પર દેખાશે. પ્રશ્ન કરતા, ચેતવનારો અને ચેતનારો બંને એક નથી દાદાશ્રી, એક જ છે ને, પણ એ અત્યારે આ ચેતનારો જ છે, ચેતવનારો જાગશે ને ત્યારે એક થશે. એટલે હું એ ચેતનારો છે અને પ્રજ્ઞા એ ચેતવનારી છે. ચેતવનારો જાગશે ત્યારે એક થશે. પછી જાગે પછી છે તે પહેલાંની ચેતવી, એ નહીં આમ આવ આમ આવ, ચેતવનાર ચેતનારને કહે છે આમ નહીં આમ પાછો આવ. આ પોતાની પ્રવૃત્તિઓ રૂપી જે છે ચેતન તેને પાછું બોલાવે છે. પ્રશ્ન કરતા, ચેતે છે કોણ દાદાશ્રી? એ પેલી વૃત્તિઓ છે તે, જે ભેગું થનાર છે તે. પ્રશ્ન કરતા, તો એક કોણ થાય છે, કોની સાથે દાદાશ્રી? એ પોતે પોતાની સાથે જ એક થાય છે. પ્રશ્ન કરતા, એટલે ચેતનારો ચેતવનાર સાથે એક થાય છે દાદાશ્રી? હા, ચેતનારની સાથે ચેતવનારની સાથે ચેતનારો એક થાય છે. અને ચેતનારો ક્યારથી થયો? કે જ્યારે પોતે એને રિસ્પોન્સ આપ્યો ત્યારથી એ ચેતનારો થયો. ત્યાં સુધી ચેતનારો હતો જ નહીં, કોઈ કોઈની વાતે સુનતું ન હતું. પાના નંબર 297. પ્રશ્ન કરતા, રિસ્પોન્સ એટલે શું દાદાશ્રી? રિસ્પોન્સ એટલે આ એણે કહ્યું કે આમ, એટલે પેલો કહે હા બરાબર રાઈટ, તે સાઈડ ફર્યો એટલે એ રાઈટ બિલીફ થઈ. પહેલાં પેલી રોંગ બિલીફ થઈ હતી, હવે રાઈટ બિલીફ થઈ. પ્રશ્ન કરતા, એટલે ચેતવનાર પાસે રાઈટ બિલીફ આપના થકી પ્રાપ્ત થાય છે દાદાશ્રી? એવું છે ને, મૂળ એને આ રોંગ બિલીફ છે તો રાઈટ બિલીફ કઈ તે આપણે ખ્યાલ આપીએ એટલે એને રાઈટ બિલીફ બેસી જાય છે, દ્રષ્ટિ ફરી જાય છે. જેમ હું તમને આમ ફેરવી નાખું એટલે તમારી દ્રષ્ટિ ફરી જાય ને, પછી તમે કહો કે પહેલાં આ તો ન હતું, આ તો દરિયો દેખાય છે બધો,
એ પછી રિસ્પોન્સ આવે છે પ્રશ્ન કરતા. હા, એટલે ફેરવના નિમિત્ત જોઈએ દાદાશ્રી? એ તો નિમિત્ત જ છે. નિમિત્ત? પ્રશ્ન કરતા. એ કોણ? જ્ઞાની પુરુષ હોવા ઘટે દાદાશ્રી. હા, તે બીજું કોણ? એ તો જે જાણતો હોય તે જ નિમિત્ત બને. જાણતો હોય તે જ કહે ને? પ્રશ્ન કરતા. આમાં મૂળ આત્મા ક્યાં રહ્યો તો પછી? દાદાશ્રી, છે ને, મૂળ આત્મા તો ત્યાં જ છે. એ મૂળ આત્મા તો આમાં કોઈ કાર્ય જ નથી ભજવતો. મૂળ આત્મામાંથી જુદી પડેલી જે શક્તિ, પ્રજ્ઞા શક્તિ, આ બધું કામ કરે છે. એ કામ પૂરું થઈ જશે એટલે એ શક્તિ એની મય પાછી તન્મયાકાર થઈ જાય છે. પ્રશ્ન કરતા. એટલે ચેતવનાર કોણ આમાં રહ્યું દાદાશ્રી? એ છે તે આ પ્રજ્ઞા શક્તિ. આ આપણે આત્મા કહો ને, એણે આત્મા જ કહેવો જોઈએ. પાના નંબર 298. પ્રશ્ન કરતા. અને ચેતનાર કોણ થયું તો પછી દાદાશ્રી? મહી આ જે જુદું પડ્યું હતું તે વૃત્તિઓ, બિલીફ. બિલીફ જુદી પડી હતી? પ્રશ્ન કરતા. એ ચેતનાનું અસ્તિત્વ પૂતગલ કહી શકાય દાદાશ્રી? પૂતગલ નહીં. પ્રશ્ન કરતા. તો આ વૃત્તિઓ પૂતગલ સ્વરૂપ નથી દાદાશ્રી? એ બિલીફ છે. એ બિલીફથી પૂતગલ ઊભું થાય છે. એ ચેતવનારાની છૂટકો જ નહીં ને, એ તો ધંધો લઈને બેઠો છે. એટલે એની ફરજ છે કે એને હવે લઈ જવાનો મોક્ષે. આ રોંગ બિલીફો છે તે એ ખસી ગઈ, એટલે હવે પહેલાની છે તે ચેતવું જ પડે. પ્રશ્ન કરતા. હવે એ અનુભવ વર્તનમાં આવશે ત્યારે ચેતનારો અને ચેતવનારો અને ચેતનારો એક થશે દાદાશ્રી? થઈ જ જવાના. એ તો એની મેળે વર્તનમાં આવ્યું એ જ પૂર્ણ થયું. પેલા વર્તન સહિતના છે ને આ વર્તન રહિતના છે. પ્રશ્ન કરતા. એ વર્તન રહિત છે ત્યાં સુધી ચેતવનારો અને ચેતનારો જુદા છે દાદાશ્રી? હા. હેડે જ્ઞાતા દ્રષ્ટા પદને ચેતવનારો. પ્રશ્ન કરતા. જ્યાં જ્ઞાતા દ્રષ્ટા પણ છે ત્યાં પછી ચેતવાની વસ્તુ જ ક્યાં રહી દાદાશ્રી? પણ જ્ઞાતા દ્રષ્ટા પણ ના હોય ત્યારે ચેતવે ને કે આમ ના હોય? પ્રશ્ન કરતા. હા, તો એ સ્ટેજ કઈ કહેવાય? જે સ્ટેજ જે ચેતવાની સ્ટેજ છે એ કઈ સ્ટેજ કહેવાય? પાનું 299. દાદાશ્રી, એ ઉદય કર્મને આધીન ધક્કો વાગે ને છૂટી જાય પાછું. પછી ત્યાં આગળ લાવે પાછું. ચેતનાર છે ને પણ ચેત ચેત ના કહે તો કાચું પડી જાય. પ્રશ્ન કરતા. બરાબર છે, પણ આ મૂળ સ્ટેજ ના કહેવાય ને દાદાશ્રી? મૂળની ક્યાં વાત રહી? એ તો ચેતવનાર ના હોય તો કાચા પડી જઈએ. મૂળ સ્ટેજ આવ્યા પછી કશું કરવાનું રહેતું નથી ને. જ્ઞાતા દ્રષ્ટામાં જેટલું રહેવાય છે એટલું રહે છે. બીજી અડચણોને લીધે નથી રહેવાનું. તો પણ ચેતવીને પણ ત્યાં પાછા અવાય છે. બીજા અંતરાયો હોય ને, બાકી જ્ઞાતા દ્રષ્ટા રહ્યા પછી અંતરાય ના હોય તેને તો કશું બાકી જ નથી ને. અંતરાય હોય તેને ચેતવાનું. પ્રશ્ન કરતા. આ જે ચેતવવાની સ્ટેજ છે ને એ લોંગ ટાઈમ સુધી ચાલે છે. મૂળ વસ્તુ જુદી છે તેમ છતાં એ ચાલ્યા જ કરે છે દાદાશ્રી. એ ચાલ્યા કરે, એ ચાલ્યા કરવાનું છે. તેમાં આપણે વધારે જોર કરવાનું છે ને? અવળું છે એને સવળું કરવાનું છે ને? પ્રશ્ન કરતા. હવે આગળ 294 વાંચીએ. શુદ્ધાત્મા રૂપ ક્યારે થવાય? હવે આ પૂરું કર્યા પછી ચર્ચા કરીએ જે કંઈ પૂછવું હોય તો. આમાં બધા જવાબ આવી જાય છે આપણા
આખા તારણ રૂપે મહત્વનું મળી જાય છે. આમાં વાંચીએ આટલું, પછી વાત કરીએ. પેલું કે ને અહીંયા વર્તન વાળો, વર્તન સહિતનો, પછી આગળ કહે છે ને તે રૂપ થવું છે. આગલી આપણે 13મીમાં આવ્યો, હવે આત્મારૂપ થવું છે. હવે શું કહેવા, તે રૂપ થવું એટલે શું, અને વર્તનમાં આવવું એટલે શું, અને ખરો પુરુષાર્થ હવે શું બાકી રહ્યો છે મહાત્માઓને, તે આ વાક્ય આ પેરેગ્રાફમાં મળી જાય છે આપણને જવાબ. પાન 294 હેડિંગ, શુદ્ધાત્મા રૂપ ક્યારે થવાય? એક માણસ મને પૂછતો હતો, દાદા મને આખો દાડો શુદ્ધાત્મા છું એમ ભાન રહે છે, પણ તે રૂપ મારાથી થવાતું નથી હજુ. અલ્યા, શાનું તે રૂપ થવા ફરે છે? હજુ તો તને પ્રતીતિ બેઠી છે કે હું શુદ્ધાત્મા છું. પ્રતીતિ બેસે એટલે શું થાય? એ અંદર જે બીજ હતા તે બધા બળી ગયા, એ ફરી નવા ઉગવા લાયક રહ્યા નહીં, પણ હવે નિવેડો તો આવવો જોઈએ ને પાછલા બીજનો. તે પાછલા બીજમાંથી ફળ આપીને જાય, પછી તે જેટલા ફળ આપીને જાય તેટલું અનુભવ જ્ઞાન પ્રગટ થાય. પાછલા બીજમાંથી ફળ આપે ત્યારે રૂપકમાં ડિસ્ચાર્જ કર્મ રૂપકમાં આવશે. હવે એનો સંભાવે નિકાલ કરીએ, બીજ શેકી નાખીએ, ફળ ખાઈ લેવાનું, અને આ ખરાબ છે, આ સારું છે, મજા આવી ના મજા આવી, નહીં સંભાવે નિકાલ કરો. એટલે કડવા મીઠા રસનો સંભાવે નિકાલ કરીએ તો પછી અનુભવ જ્ઞાન પ્રગટ થાય. પછી પ્રતીતિમાંથી પછી આગળ વધે એટલે અનુભવ જ્ઞાન ક્યારે પ્રગટ થાય? ત્યારે કહે, કડવા મીઠા ફળ આવે એમાં સમતા રહે છે એવું એને અનુભવ જ્ઞાન હોય. વિતરાગતા રહે છે એ અનુભવ જ્ઞાન થાય તેમ તેમ જ્ઞાન પ્રગટ થતું જાય. અનુભવ જ્ઞાન પ્રગટ થયા પછી વર્તનમાં આવે ત્યારે તું સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ જઈશ. વર્તનમાં અનુભવ જ્ઞાન પ્રગટ થયા પછી વર્તનમાં આવે. અહીંયા કહે છે ને કે એ વર્તનમાં આવશે ત્યારે ચેતનારો અને ચેતવનારો એક થઈ જશે. પછી જ્યાં સુધી માલ ભરેલો છે એ નીકળી જાય ત્યારે વર્તનમાં આવે. એમને એમ કંઈ આવતું હશે? આપણે હસવું હોય ને લોટ ફાંકીએ, બેઉ સાથે બને, કાં તો હસી લે કાં તો લોટ ફાંકી લે. હવે એક જ વાક્ય વાંચવાનું, તે વાંચી લઉં છું. દાદા કહે છે 295 પાછળ, પાંચ આજ્ઞા પાળો એટલે બધી જવાબદારી મારી, તમને મોક્ષે લઈ જવાના એક અવતારમાં. દાદાનો આશીર્વાદ છે. એટલે હવે આપણે શું બાકી રહ્યું છે? તો કે જેટલા ફળ આવે એમાં કડવા મીઠા સંભાવે નિકાલ કરો, અને સમતા રહી. સંભાવે નિકાલ એ જાગૃતિની સ્ટેજ છે, તપની સ્ટેજ છે, અને સમતા રહી એ જ્ઞાન અનુભવ જ્ઞાનની સ્ટેજ છે. કડવા મીઠામાં કડવા ઉપર હર્ષ નહીં, મીઠા ઉપર દુઃખ નહીં, પહેલાંમાં સુખ નહીં. સંભાવ સમતા રહી એ અનુભવની કક્ષા, અને જેટલો અનુભવ એટલી વિતરાગતા, અને એ અનુભવ જ્ઞાન થયું એટલું વર્તનામાં આવ્યું કહેવાય. એમ કરતાં કરતાં સંપૂર્ણ થશે. આ આપણો પુરુષાર્થ, મહાત્માઓને જગ્યા આ જગ્યાએ પુરુષાર્થ ચાલુ કરવાનો છે. આજે સવારે આપણે સામાયિક એ જ કરી, એક એક ફાઇલ લાગવી જોઈએ, સંભાવ રાખીને નિકાલ કરવો છે, નિશ્ચય રહેવો જોઈએ, કોઈ ભાવ અભાવ બગડવા ના જોઈએ કે ના મારે છૂટવું છે, હિસાબ પુરાવવાનો છે. ઉદય કર્મ વાળું જે વાત આવી નથી ભાઈ, તો કે ઉદય કર્મના ધક્કા બંધ જ થવાના, એટલે જે આપણે બે જુદું પાડ્યું, આપણે ઉદય કર્મ અને પછી આપણી અંદરની પેલી આ પોતે ધક્કામાં પોતાને ભાન ચૂકી જાય છે. એ ચૂકી જવું એ ચારિત્ર મોહ કીધો, બરાબર, અને ચૂકી ન ગયો એને જાગૃતિ કહી. અજાગૃતિથી ચૂકી જવાય છે. લખે છે દાદા ભગવાન, કહે છે કે 294 છેલ્લું વાંચ્યું હમણાં આપણે, એ તે પાછલા બીજમાંથી ફળ આપીને જાય, પછી તે જેટલા ફળ આપીને જાય તેટલું અનુભવ જ્ઞાન પ્રગટ થાય. એટલે ઉદયક્રમ ઉદય આવે એનો, અને ત્યાં ફરી પાછું એ પાંચ આજ્ઞા ગોઠવે તો એના ફળ સ્વરૂપે એ 294માંથી વાંચ્યું આપણે હમણાં. એટલે
અલ્યા શાનો તેરું જે સેકન્ડ પેરેગ્રાફ છે આપણો, એમાં પાંચમી લીટી કે તે પાછલા બીજમાંથી ફળ આપીને જાય, પછી જે ફળ આપીને જાય એટલે તન્મય કરોડ ફળ આપીને જાય કે ઉદય કરોડ ફળ આપીને જાય દીપભાઈ? એ ઉદય કર્મ તો છે જ, ઉદય કર્મમાં તન્મય આકાર ન થવા દેવું એ પુરુષા છે, અને તન્મય આકાર થઈ જવાય કે તન્મય આકાર વર્તે છે એ કચાશ, અને એ કચાશ કાઢવાની છે, એને જ ચારિત્ર મોકલ્યો. એટલે ઉદય કર્મ ગુનો નથી. ઉદય કર્મ દાદા કે છે અમને ઉદય કર્મ છે, અમારે પોતા પણ ખલાસ થઈ ગયું છે, એટલે પોટલાના જેવા થઈ ગયા. ઉભા થાવ વડોદરા જવાનું તો હેડો, કેન્સલ કરી અમદાવાદ જવાનું તો હેડો, કે પોટલાને જેમ કોઈ ભાઈ પકડ નહીં કોઈ જાત નહીં કે આપ કેમ નહીં કેમ આમ. હવે દીપભાઈ આ બધું આ બધું જોઈ જોઈને તમને સેમ્પલ રૂપે રાખીને જોઈ જોઈને બધું એ થશે કે પછી પાછું બીજી રીતે પોતાનું પણ આવે જોવાનું દીધું બંને બંને રીતે? એટલે આ આપણને આ સિદ્ધાંત એટલે સિદ્ધાંત મળી ગયો કે મારે અહીંયા પુરુષાર્થ કરવો છે. હવે વાતચીત કરતાં કરતાં પછી ગેડનેસ થઈ જશે, આ થિયરેટિકલ મળી ગયો. એટલે આ ચેતનારો ચેતવનારો પછી કહે ને તેરૂપ થવું, અનુભવ જ્ઞાનમાં આવવું અને વર્તનામાં આવવું, આ આપણો પુરુષાર્થ છે. તેરૂપ થવું, અનુભવ જ્ઞાન, વર્તના એ આપણું ધ્યેય છે. જાગૃતિ જાગૃત આત્મા જાગૃતિ તપ એ અત્યારનો પુરુષાર્થ છે, એનું ફળ પેલી દશા આવશે. હવે દીપભાઈ આ સંભાવે નિકાલ તો દીપભાઈ આ સેટ થાય આપણને દીપભાઈ. હવે આમાં દીપભાઈ વ્યવસ્થિતની આજ્ઞા જે છે એ આ ઉદયક્રમમાં એમાં ક્યાં એને ગોઠવવાની દીપભાઈ વ્યવસ્થિતની આજ્ઞા? વ્યવસ્થિતના હિસાબે ઉદયક્રમ આવશે બધા બરાબર. એમાં તન્મય આકાર રેવાય છે ને એ એમાંથી જુદા પડવું. આજે સંજય બોલશે કે મેં આ બતાવી દીધું, ફટાફટ બતાવી દીધું, આ તો ડાબા હાથનો ખેલ, વાર કેટલી લાગે, તમે લોકો કશું કરતા નથી, તમારે ના ફાવતું મને કહી દેવાનું, હું બતાવી દઈશ, એ બધું બોલશે ને તે જામી ગયેલો માલ બોલે છે. ત્યારે આપણને મીઠું ના લાગવું છે, આપણે જુદા તપ થવું છે. એ શું બોલે છે ભાઈ? તારા હાથમાં સત્તા છે વ્યવસ્થિત નહીં, એ અંદર જાગૃતિ રહી એ નામ પુરુષાર્થ. અને એકાકાર જો બોલ્યા નહીં, તન્મય આકાર ન થયા, અરે જુદા ન રહ્યા, તન્મય આકાર થયા કોનું નામ કહેવાય? એટલે કે ના ભાઈ તમારી વાત છે, તમે હતા તો આ બધું કામ પત્યો, એ તો માની કૃપા છે કે સાહેબ. અંદર તો મેં જ કર્યું એવું વર્તે છે ને એ અજ્ઞાનતા અણસમજણ એ કચાશ થઈ ગયું બધું વ્યવસ્થિત છે, અને આ કચાશ એ આપણી અણસમજણ છે, અને એ આપણે દરેક ડગલે ને પગલે લાવવા માંગીએ છીએ. દરેક આખા દિવસમાં આખો દાડો વાણી બોલાતી જ હોય છે, મેં આ બતાવી દીધું, જો આપણું કામ થવું જોઈએ, શું અમને તુમારા કામ કહ્યા તું અમારા કામ કભી પૂરા કરેગા, તો ભાઈ બોલ્યા તે રેકડ બોલીએ, આપણે બી થવું છે કે આ સંજય આવું બોલે છે હું નહીં, અને વ્યવહારમાં બોલવું પડે નાટકની જેમ, અને ખુશી નથી આમાં, ખુશી નહીં દુઃખી નહીં, આ જુદું રહી નિકાલ કરો ભરેલો માલ, આને ભરેલો માલ જે અહંકાર ડિસ્ચાર્જ રૂપે છે એ નીકળશે, એ પોતાને ઉપાડી લેવાનો. સિક્કો પડી ગયેલો દેખાશે એટલે પાછો ઉપાડે કે હું આ નહીં બરાબર. અને એ દરેક એટલે પાંચ આજ્ઞાની જાગૃતિમાં વ્યવસ્થિત પણ આવી ગયો, સંભાવ્ય નિકાલ પણ આવી ગયો, રિલેટિવ રીતે જુદું પણ આવી ગયું, અને હું શુદ્ધ આત્મા છું પણ આવી ગયો. પાંચ આજ્ઞા પાણી બહુ આપણને હવે સેટ થશે બરાબર. હવે આ ગમે તે દાદાની વાણી વાંચો ને આ જ એમનો કહેવા માંગે છે. 12મીમાં જ આવે છે, 6ઠીમાં આવે છે, 12મી તો આખી એ જ બતાડે છે, ઉદય કર્મ ડિસ્ચાર્જ ભરેલો માલ. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. સેજલ શાહ જય સચિદાનંદ પૂજ્ય છે, તમને ખૂબ દિલથી અને ભાવથી વંદન. અચ્છા, હવે જાગૃતિ થોડીક મંદ પડી ગઈ છે મારી, ક્યાંક પૂજાવાની કામના તો ક્યાંક અહંકાર આવી ગયો છે, ખબર નહીં કે સેવાથી કે કંઈ પણ રીતે, અને જ્ઞાનમાં થોડુંક ફૂલ સ્ટોપ મુકાઈ ગયું છે જે કોમાં મૂકવાને બદલે, અને કંઈ પૂજાવાની કામના પાછી શરૂ થઈ ગઈ છે. અને આ બધું જ્યારે પ્રજ્ઞા મંદ પડે છે ને તો એમ લાગે છે કે આ બધું પડઘા સ્વરૂપ અંદર અંદર ચાલે છે, જે વાતચીતનો જે પ્રયોગ હોય ને એ સ્લાઇડ
ઓછો થઈ ગયો ક્યાં તો બંધ થઈ ગયું છે. આ શિબિર પછી થોડો પાવર ભરાયો ને? હા હા, બે દિવસમાં જ ફરક પડી ગયો. બસ હવે એમાં આગળ વધો, હવે જૂના ઉપર જાગૃત રહીશું અને નવો પુરુષાર્થ ચૂકવો નથી હવે. આમ એકડે એકથી પાછું ચાલુ કરી દેવાનું, એટલે પેલું નવું આવરણ આવશે નહીં, જૂનું તૂટતું જશે. અને ક્યાંક ચૂક્યા એ સામાયિકમાં ચેક કરીને પ્રત્યાખ્યાન લઈ લેવાનું. તો એ શેને આધારે કહેતા? કંઈ બહુ હવે બહુ ઊંડા ઉતરવા જેવું નથી. આ તો વાદળા ઘણાય આવે, વાદળાય આવે, ધૂળો ઉડે, બધું છે, ભરેલો માલ. એનું નામ જ ભરેલો માલ કહીએ છીએ, ડિસ્ટર્બ કર્યા કરે છે. આપણે સાધારણ ને તો પછી ઝાડું મારી બાજુમાં નવેસરથી ચાલુ કરો, હવે જરાક આવરણ આવે તો ફરી આવવા દેવું નથી. બરાબર. જે પહેલાં જ્ઞાનના ઉછાળા જે આવતા હતા ને, એ હમણાં થોડા સ્લો થઈ ગયા. સારું, પહેલાં એટલું સારું ને, ઉછાળા લાવવાનું જ નથી, સહજ રહેવાનું છે. પછી જ્ઞાનના ઉછાળા એ મીઠાશથી ઉભોગવે, પછી જ્ઞાનને ઉછાળા બંધ થાય તો જ્ઞાનનું ડિપ્રેશન આવ્યું કહેશે, એના ભોગવટા દુઃખી થાય પાછો. એમાં નોર્માલિટી રાખવાની, જાગૃતિ રાખો, ભરેલો માલ સંભાવે નિકાલ કરો, ઘરની ફાઇલોને સંભાવે નિકાલ કરતા જઈએ, બીજાને દુઃખ ના થાય રીતે, બીજાને દોષ ના કાઢીએ રીતે. બરાબર. અને બીજું એમ થાય છે કે આ બધું જે જ્ઞાનીના પણ જે એકદમ પહેલાં કેટલા અહોભાવથી દર્શન થતા હતા, આમ બહાર પણ દર્શન કરવા જતા હતા, હવે સ્લાઇડ એમાં પણ કચાશ આવી ગઈ છે. આવી ગઈ ને, આપણે હેન્ડલ મારીને ઊંચું લઈ આવવાનું. મને ઘણું રહે છે, ઓહો હો, આવા સરસ દાદા, આવું સરસ જ્ઞાન. તો પાંચ પછી વખત હેન્ડલ મારીને તોડી નાખવાનું. આ જેટલું બોલીએ ને, મને નથી રહેતું, 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 કોમા કોમા કોમા, પછી ડોટ 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 ડોટ, એ આવરણ ચડાવ્યા કરે. એટલે આપણે વિરોધ બોલવાનો, પહેલાં કરતાં એ પેલું બોલે મન કે મને પહેલાં કરતાં ઓછું, તો કે ના હવે ઘણું સારું રહે છે, ઘણું સારું રહે છે. અને આ ચાર દાડામાં તો અહોભાવ વધ્યા કે ના વધ્યા? ના ના, ઘણા સરસ. તો પછી હેન્ડલ મારીને હવે પાછું ભૂલી જવાનું, નવે સતી ગાડી પાટોપર દોડાવવાની. એટલે એક સેકન્ડ છે ને, એમ થઈ જાય કે ગમે તેટલી કશાયવાળી ફાઇલ હશે ને એને પહોંચી વળાશો, પણ પાછું જો જ્ઞાનમાં આવા કાણા કે એટલે આવા જ્ઞાનીની હોવા છતાં બી આવું ઊંચું નીચું થાય ને, હવે એને કેમ પહોંચાય? એમ સહેલો રસ્તો છે, હોસ્પિટલમાં 8 દિવસ એડમિટ થઈ જવું. અચ્છા, એટલે શિબિરમાં ને બધામાં બીજું શું કરવાનું? અંતરાય બાબાને હાચવા ઘેરે જ રહી રહેવું છે? ના ના, એને તો કોઈ બધી ફાઇલ થઈ જાય. ફસલા શિબિર ચાન્સ લેવાનો, જન્મ જયંતિ આ શિબિર, ડિસેમ્બરની શિબિર, WMST, પછી પાવર ભરાઈ જશે. અને તોય એમ લાગે ને કે ગડબડ થઈ છે, ચાર દાડા આવી જવું, સોનેરી પ્રભાતમાં બધો કચરો કાપીને સાફ થઈ જશે, નીકળી જશે. બરાબર. જય સચિદાન દીપકભાઈ. બોલો કૌશિકભાઈ. અને રાજીપ ઉપર સમજવું છે દીપકભાઈ. બોલો. એ તો આપણા કયા પ્રમાણે ચાલે તો રાજીપ ઉતરે જ ને એની ઉપર. બરાબર. તો દાદાને કયા પ્રમાણે ચાલે તો દાદાને કેટલો રાજીપ ઉતરે? એ જ આજ્ઞા પાળો, એ જ રાજીપાનું મોટા મોટું કારણ. અને હજુ આગળ દાદા કહે છે ને, અમે જે હેતુ માટે આ 72 વર્ષે ફરીએ છીએ, આપણે ના સાંભળ્યું પરમ દાડે, બરાબર, એ હેતુને તમે ટેકો આપો તો અમે બહુ રાજી. આપણે દાદાના કામમાં સેવા આપીએ, દાદાનું બહુ રાજીપો ઉતરશે દીપકભાઈ. એ તો આપણે છીએ, જેટલું થાય એટલું દાદાના કામમાં આપણે દિલથી સેવા કરવા તૈયાર જ છીએ, રેડી જ હોઈએ છીએ. પણ જ્યારે પ્રત્યક્ષ હોય છે તો એટલું તો સાનિધ્ય મળતું નથી ને પ્રત્યક્ષનું. આજે જેટલું અત્યારે સત્સંગ આવ્યો તમારી સાથે, તો પ્રત્યક્ષ તમારી સાથે હોય તો રાજી તો વધારે ખબર પડે ને. હા, દાદાનું કામ કર્યા જાઓ ને, અને પછી જેટલું પ્રત્યક્ષનો જેટલો જોગ બેસે, ત્યાં લંડન આવે તો ત્યારે ભેગા થઈએ, પછી શિબિર પારાયણમાં ભેગા થઈએ, સોનેરી પ્રભાત સાંભળીએ, લાઇવરી લે, જેટલું પોસિબલ હોય એટલું પ્રત્યક્ષ, નહીં તો પછી દિલથી પ્રત્યક્ષની સાથે જ છીએ એમ કરીને પ્રોગ્રામ જોવા બધા. પણ વિરવો તો લાગે ને દીપકભાઈ. હા, રાખવો સારું ને, એટલો બહુ ઓગળ છે બીજો સંસારનો. હે, વિરવો સારો સંસારના માં ઓગળ છે દીપકભાઈ. એક બીજો પ્રશ્ન પૂછો. બીજો પ્રશ્ન પછી હવે હવે આજે એક જ, હવે આપણે કહે ને કે આજે પ્રજ્ઞાની પૂર્ણાવતિ કરો, પ્રજ્ઞા પૂર્ણાવતિ થશે ને તો આવતીકાલથી વિતરાગ થવાશે પછી. જય સચિદાનંદ. બોલો. પરેશ મારું. હા, જ્ઞાન લીધા પછી ઘણી વાર દાદાના આપણે વાક્ય વાંચતા હોઈએ કે તમને જ્ઞાન લીધા પછી મોક્ષ થશે જ, તો ત્યારે શરૂઆતમાં છે ને એ વાત, એમ વાત તો સાચી છે, મંદરથી દાદાએ કીધું છે એટલે, પણ આમ કેમ થશે, કઈ રીતે થશે, કઈ રીતે થશે? પણ આજે હવે એ પછી એવી રીતે થઈ ગયું છે કે કાંઈ પણ ખોટું થાય છે, કાંઈ પણ થાય છે તો પ્રજ્ઞા આવીને ચેતવ ચેતવ કરે છે,
અને આપે જેમ કીધું તેમ ખાલી હું ક્યાં વર્તે છે, તો આપણે તો પ્રજ્ઞાના પક્ષમાં જ ખાલી રહેવાનું છે, એટલે પ્રતિક્રમણ ઓટોમેટિક થઈ ગયા. ને હવે એમ લાગે છે કે આ જ્યાં સુધી પ્રતિક્રમણ કે ચેતો કરે છે તો આપણો આમ મોક્ષ થશે જ એમ આમ અનુભવમાં આવી ગયું છે. બહુ સરસ કે એકદમ ભાઈ મોક્ષ થશે જ એમ. તો મૂળ પ્રશ્ન એ હતો કે આપણે તો ત્યાર પછી આ પુરુષાર્થ કરીએ છીએ, પણ જેને મેં પરેશભાઈ નિમિત્ત થઈને ઘણાને જ્ઞાન અપાવ્યું છે, ભાઈ ભાભી છે, બહેન બનેવીઓ છે, મારા મિત્રો છે, તો એ લોકો બધા ક્રમિક માર્ગમાં છે, તો હવે એ લોકોની પ્રજ્ઞા કઈ રીતે શું કામ કરશે? એટલે કઈ રીતે કે એ લોકો ત્યાં જ્યારે એમ લાગશે કે નહીં હવે અહીંયા અમને રિઝલ્ટ નથી મળતું, તો એ પ્રજ્ઞા ત્યારે એમને અહીંયા ઉચકી લાવશે કે કઈ રીતે જરા જાણવું હતું. એ હવે આવા દો ને એની મેં આપણે ભાવના કરવાની શુદ્ધાત્માને પ્રાર્થના કરણ કે હે શુદ્ધાત્મા ભગવાન, એમના અંતરાય તૂટે, જ્ઞાન પામે, જ્ઞાન માર્ગમાં આગળ વધે, કૃપા કરો. બાકી હવે ઢીલું મૂકી દેવાનું, બહુ આગ્રહ નહીં રાખવાનો. દાદરા ચડ્યા કરે, હું દાદરા ચડું છું તો લિફ્ટમાં પછી બીજા લોકો જઈને જયા કરશો, પછી આવશે લિફ્ટમાં. એ આઠમે માળે ચડ્યા પછી થાય કે હવે મારે લિફ્ટની જરૂર છે, તો લિફ્ટ વાળો બોલાવી લેશે, આવી જા ભાઈ અંદર. એટલે હવે જુઓ ને, રાહ જુઓ, પ્રાર્થના કરો. અને આ પ્રજ્ઞાને જાણનાર કોણ છે? પ્રજ્ઞા જાણનાર હમણાં તો એ આપણને ચેત્યો એટલે આપણને ખબર, પ્રજ્ઞા ચેત્યો એટલે આપણે જાણી, પ્રજ્ઞાએ મને ચેત્યો, પ્રજ્ઞાએ આપણને ચેત્યો એટલે આપણે ચેતવાનું, એ બે એકબીજાને ઓળખે કે આને પાછા ડાયા થવાનું છે, અને એ પ્રજ્ઞા આપણને હેલ્પ કરશે ડાયા થવામાં. મૂળ ભગવાન બધાનો પ્રકાશક છે. જય સચિદાનંદ પૂછ્યું વંદના કુમાર જાગૃતિ માંથી અનુભવમાં જવું, અનુભવમાંથી વર્તના, વર્તના એટલે નાયક પદ. એટલે શ્રદ્ધા જો 100% બેસી જાય કે હું શુદ્ધાત્મા છું, એ તો બેસી ગયું છે. જાગૃતિ વધારો એની માટે દરેક અવસ્થામાં 5 આજ્ઞા ગોઠવો, ચૂક્યા પાછું રિસેટ કરો. કોકને કોક દજાડી ગયો તો કહેવાનું વંદનાબેન પ્રતિક્રમણ કરો, કરતા કરતા હવે આગળ વધારશો. 5 આજ્ઞા સિદ્ધ થાય એનું ફળ નાયક પદ આવશે. એની માટે પૂજ્યશ્રી દાદાશ્રી એવી કહે છે કે પોઝિટિવિઝમ રાખો, એટલે એ જ કે ભાઈ સહમતિ રાખો કે પ્રજ્ઞા મને ચેતવે છે, સંસારમાંથી છૂટવા માટે મારે સહમત રહેવું છે, એટલું છે. ઘણી વખત પૂજ્યશ્રી કર્મોના પોઝ એટલા બધા હોય છે ને કે આ પોઝ બી નથી મળતો, તે વખતે શું પુરુષાર્થ કરવો? કશું નહીં, રાત્રે સુવા ટાઈમ મળે છે કે? હા, એ વખતે બે ટાઈમ જમવા મળે છે કે? હા, બે ટાઈમ નાસ્તા. હા, તો પછી એ ટાઈમ મળતો હોય તો પછી આત્મા માટે પણ ટાઈમ મળતો જ હોવો જોઈએ, ગોટાળા કરતા હશું. ના ના પૂજ્યશ્રી, જોબ જયારે ચાલે એ તો હોય ને, હવે એ તો જોબ કરનારું કર્યા કરે, આપણે ક્યાં જોબ કરવાની? ફાઇલ ને કહેવાનું તું નિકાલ કર સરસ મજાનું. આવતીકાલે મારે ઘરેથી નીકળી અરે ફાઇલ શરૂ થાય ઓફિસની, ત્યારથી પૂરી થતા સુધી સંભાવે નિકાલ કરવો છે. કોઈ સાથે કચકચ કરવી નથી, કોઈના દોષ જોવા નથી, કોઈ સાથે રાગ કરવો નથી, સંભાવે ને. એવું આગળથી બખ્તર પહેરીને જાઓ, ધીમે ધીમે મજબૂત થશે જાગૃતિ. 100% પૂજ્યશ્રી, જેમ આપણે અપડાઉન કરતા હોય ને, સપોઝ હાલમાંથી દાંતીવાડા અપડાઉન કરતા હોય તો એ વખતે બી મુજબ પ્રાર્થના કરતા કરતા જતા આપણી વિધિ તો ચાલુ જ હોય. બહુ સારું છે, પણ તેમ છતાં રહેશે, થોડું થોડું રહેશે, ભરેલો માલ ખાલી થતો જશે ને પછી ધીમે ધીમે મુક્તતા વધતી જશે. રમણીકભાઈ બોલો. આ વૃત્તિઓની વાત છે જે કે અનંતકાળથી જે ભટકે છે, એ મોટો કરવાની વૃત્તિ હોય, બસ એ થોડોક મારો ડાયો થઈ જાય, મારો ધંધો સંભાળે, એ વૃત્તિ હોય આપણી. એટલે સંસાર સુખ ભોગવવા માટે બહુ વૃત્તિઓ, માન મેળવવા માટે વૃત્તિ, પૈસા કમાવા માટે વૃત્તિ, વિષય ભોગવવા માટે વૃત્તિ, એ બધી વૃત્તિઓ હવે પાછી ફરે. વૃત્તિ વહે નિજ ભાવમાં, શુદ્ધાત્માનું અનુભવ લક્ષ પ્રતિથી ચાલુ થયું એટલે વૃત્તિ પાછી ફરશે. સમજાયું ને?
વૃત્તિઓ ખાલી કરવા માટે પાંચ આજ્ઞા જુદા પણ અંજાગ્રતિ અને આ વાતચીત નો કર્યો એ ઊંચામાં ઊંચી ચાવી. શ્રુતિ શાહ, બહુ સુંદર એક્સપ્લેનેશન પ્રજ્ઞાના ચેપ્ટર વિશે થયું, ખૂબ જ ડિટેલમાં એની વિગત મળી. મને એક પ્રશ્ન છે, આપતાવાણી તે ઉત્તરાર્ધમાં પેજ નંબર 55માં પ્રજ્ઞા પરિષદ પર જ્ઞાનનો અંશ થાય તો વાણીનો ઉગાડ થાય. દાદાશ્રી કહે છે હા થાય, વાણીનો ઉદય જાગે અને ઉદય જાગ્યા પછી બોલવા ના દે ત્યારે પ્રજ્ઞા પરિષદ ઉત્પન્ન થાય તે સંભાવે વેદવો પડશે. આ વાણીનો ઉદય એની મળે જ ઉત્પન્ન થાય છે, એ વાણી પછી જ્ઞાનવાણી નીકળે છે. તો પૂજ્યશ્રી, ફાઇલ નંબર 1 વાણીનો સિદ્ધાંત જ્યારે બુક વાંચતી હતી અને આ વાંચ્યું જ્યારે આપતાણી તે, તો ત્યારે એક ક્વેશ્ચન થયો કે વાણી એ ટેપ રેકોર્ડર છે, તો પછી આ વાણી નીકળે છે તો ત્યારે કોઈના કંટ્રોલમાં નથી, એ કર્મના ઉદયને આધીન નીકળે છે, નિમિત્તને આધીન નીકળે છે. તો પ્લીઝ આ જરા બે એક્સપ્લેન કરવા વિના. નિમિત્તને આધીન નીકળે છે, ટેપ રેકોર્ડર બોલે છે તો કાંઈ રહ્યું જ નહીં ઝંઝાટ. આ તો મારે બોલવાનું છે ને મને બોલવા નથી દેતા, એને પ્રોબ્લેમ છે. આ પણ જો એને આટલું બધું જ્ઞાન હોય ને કે વાણી ટેપ રેકોર્ડર બોલે છે, નિમિત્તને આધીન શું નીકળે છે, મારે ટેપ રેકોર્ડર શું બોલે જોવું છે, તો પતી ગયું, જ્ઞાની થઈ ગયો. આ જ્ઞાની પહોંચ્યો નથી ને આ વતલી સ્ટેજ છે, એને ઉદય છે અને ડિસ્ચાર્જ અહંકારને આ ભોગવટો આવે છે, વાણી બોલ્યા નહીં બોલ્યા બદલમાં. એટલે પછી એને તપ થાય છે, તપથી અંતરાય તૂટશે અને પછી એવી વાણી નીકળશે, કલ્યાણનું કામ થશે. પછી જેમ જેમ જાગૃતિ વધતી વધતી પછી કરતા ભાવ ખલાસ થશે, ટેપ રેકોર્ડરની જેમ. ત્યારે એનો પરિચય પણ નથી હોતો, વાણીની માલિકી ભાવ પણ નથી હોતો, કરતા પણ ખલાસ થાય છે. ટેપ રેકોર્ડર પછી એને નથી બોલવું એવું, એને બોલવું છે એવું એ રહેતું નથી. સમજાયું ને? હા. અને પૂજ્યશ્રી, તમે ગઈકાલે ડિસ્કશનમાં જે વાત કરી કે જે સાંભળનારો હોય એને 1% ઉગે અને જે જ્ઞાન આપે કે જે દાદાશ્રી કે તમે કે નિરૂમા હો એમનું જ્ઞાન, ત્યારે જે એનું સત્સંગે ચાલતો એ 10% વધે, તો એ જ્ઞાનવિધિમાં પણ પૂજ્યશ્રી એવું થાય કે મુમુક્ષુઓ મહાત્માઓ જ્યારે હોય એનું ડિગ્રી વધે ને જ્ઞાનીની પણ ડિગ્રી વધે એ ટાઈમે? ફરે ને, ફરક પડે ને, અનેક ગણો પ્રાપ્તિ થાય, કુદરતી હોય. જય સચિદ. ઉમા, હા, કેવળ થયા પછી ફરી જ્ઞાન કે જીવની વિભાવિક દશા અવસ્થા ઉત્પન્ન થાય છે કે ના? એટલે વિભાવિક જ્ઞાનની અવસ્થા બધી પૂરી થાય ત્યારે જ કેવળ થાય. એટલે વિભાવિક જ્ઞાનના પર્યાય ખલાસ થઈ જાય છે એ હમણાં જ વાત થઈ ગઈ પાછી. હવે કે પ્રશ્ન રહ્યો નહીં ને, હા, સિદ્ધ ક્ષેત્રમાં કે કેવળ થયા પછી એ શુદ્ધ જ્ઞાનના પર્યાય રહેવાના, કારણ આત્મા પોતાના ગુણધર્મ હોય જ એને, એટલે દ્રવ્યય રહેવાનું, ગુણે રહેવાના અને શુદ્ધ પર્યાય રહેવાનું. વિભાવિક પર્યાય, વિભાવિક દશા બધું ખલાસ થઈ જાય છે. જય સચિદાનંદ. પ્રિયા વરુ, પૂછે છે, આપે કહ્યું કે આપને ગેર બેસતી ગઈ કે જાગૃતિ અને દીપક સાથે વાત અને એથી આગળ પ્રજ્ઞા અને જાગૃતિ સાથે વાત, તો પ્રજ્ઞા અને જાગૃતિ સાથે વાત એ સમજાયું નહીં. એના નિરૂમા સાથે વાત કરતો હતો એ પછી ધીમે ધીમે સમજાવ્યું કે આ પ્રજ્ઞા છે ને આ જાગૃતિ છે, એ અજાગૃતિ થાય ત્યારે નિરૂમા ચેત હોય એવું મારે ચાલુ થઈ ગયું હતું. એટલે જાગૃતિ એટલે નિરૂમા, અજાગૃતિ એટલે જાગૃતિ, અજાગૃતિ દીપકનો ભાગ આવ્યો અને ચેતવનારી પ્રજ્ઞા એ નિરૂમા ગોઠવેલા. પછી હવે સમજાયું કે હો આ છે પ્રજ્ઞા, દિન રાત ચેતવે છે અને પેલી જાગૃતિ પછી ભૂલચૂક થઈ હોય એ પાછું જાગૃત થઈ જાય છે. પ્રણવ ટેલર. જય સચિદાનંદ. દીપકભાઈ બોલો. ચિત્ત સૌથી વધુ દૂષિત ખરાબ શેમાં થાય? સૌથી વધારે તો વિષય વિકારમાં, મૂળ અજ્ઞાનમાં છે, પણ અજ્ઞાનમાંથી પછી વિષય વિકાર સૌથી વધારે બગાડી નાખે છે અને પછી એ ચિત્તવૃત્તિ એટલી બધી બગડે છે કે ચિત્તવૃત્તિ બગડે ને પછી માણસમાંથી જાનવરમાં જાય, અધોગતિમ જતું રહે, જેટલું બગડતું જાય વધારે એટલું. અને જેટલું ચિત્ત નિર્મળ થતું ગયું, બ્રહ્મચર્ય સચવાતું ગયું, તો પાછું માણસમાં આવે, સંયમ પાળતો થાય તો દેવગતિમાં જાય. એટલે ચિત્ત શુદ્ધ કરવા માટે આ પ્રતિક્રમણ છે, ભૂલ છે, આ ખોટું થાય છે, પસ્તાવા કરે તો શુદ્ધ થતું જાય. આપણા જ્ઞાન પછી તો જો દાપણાની જાગૃતિ રહે છે, આ દાદાના બ્રહ્મચર્યના બે પુસ્તકો છે એટલે કેટલાય પ્રકારની અણસમજણો છૂટતી જશે, બ્રહ્મચર્ય સિદ્ધ થશે અને ચિત્તવૃત્તિ પણ નિર્મળ થઈ જશે.
સમજાય ને? હા, અને પેલો ખોરાકમાં પણ ચિત્ત ખરાબ થાય, દૂષિત થાય ને? એટલે ખોરાકમાં તો રોટી છે, નોનવેજ અને દારૂ છે ને, એ બધું નુકસાન કરે. ત્રણ વસ્તુ મોટું જોખમ, પર સ્ત્રી પર પુરુષ, નોનવેજ અને દારૂ. પછી બીજાને દુઃખ થાય, એ પછી સેકન્ડરી લેવલ. બીજાને દુઃખ આપો, બીજાના દોષ કાઢો, એ બધું નુકસાન કરનાર. આપણી નવ કલમ બોલ્યો તો ચિત્તની શુદ્ધિ જે બગડેલું બાકી રહેલું છે એ બહુ સરસ ચોખ્ખું થતું જશે. અને દાદા ભગવાનના અસીમ જે કાર કરે તેમાં પણ એ પણ હિતકારી છે, પાવરફુલ થઈને. બરાબર છે, ઉપયોગ પૂર્વક કરો તો ઉત્તમ છે. ચિત્તની શબ્દે શબ્દ વાંચીને બોલીએ ને તો ચિત્તની શુદ્ધિ સરસ થાય. બરાબર છે. જય સચિદાન. જય સચિદાન. ઉષા દાવડા, આપણી ભારી ભારે પ્રકૃતિના લક્ષણો શું હોય છે આપણી પ્રકૃતિમાં? તમને થોડું થોડું અનુભવમાં આવ્યું છે કે? હા, નહીં, શું આવ્યું છે અનુભવમાં નથી ખબર પડતી એટલે પૂછ્યું છે. ભારે પ્રકૃતિના લક્ષણ શું? કોઈને ગાંઠે નહીં, પોલીસવાળા જેવા નહીં ખકડાઈ મરે, હે ક્યાં સમજતા તું ઈધર આયા, કોઈને ગાંઠે નહીં, બધાનો બાપનો બાપ થઈને ફરતો હોય. નહીં, આપણા અંદરની બાપ એ જ ને, અંદરવાળાનું જ બહાર નીકળે ને પ્રદર્શન. અચ્છા, ભારે પ્રકૃતિ એટલે શું? અહંકારનો રોફ કે ને, ઘોડા ઉપર બેઠો હોય, કેટલાક ઊંટ ઉપર, કેટલાક હાથી ઉપર બેઠા હોય, એ પછી બધાને નીચા ગણે, બધાને નકામા ગણે, કોઈની વેલ્યુ જ નહીં. હું મારી વાત કરું છું કે મારું બાર તો પૂછું છું તમને, તમારું શું કેવું છે કહો ને. મારું એ કેવું છે કે મને બહાર તો બધાનું બધું સારું સારું હોય છે, પણ અંદરથી નથી નથી અંદર ગૂંચવાળો થાય કે મારી ભારે પ્રકૃતિની ગાંઠ શોધી રહી છું પણ મને નથી. ના, કશું નહીં, આપણે એને પેન્ડિંગ રાખો ને. આપણું અક્રમ એટલે શું? કચરાની બાજુમાં રાખી બાયપાસ કરી શુદ્ધાત્માની લાઈન ચાલુ કરી દેવાની, એને રિપેર પછી જેટલું નીકળશે દેખાશે એટલું રિપેર કરીશું, નહીં તો પછી આપણું જે ચોખ્ખો માલ છે એને જાગૃતમાં લાવી નાખો તો મોટું કામ થઈ જશે. અચ્છા, બસ આ ગાંઠને ઓળખી દે એ બાજુ મૂકો ને. હા, પાંચ આજ્ઞામાં, પાંચ આજ્ઞા ચાર દાડામાં પાવર ભરાયો ને. હા, પાંચ આજ્ઞામાં બધે વપરાય છે, સવાર સાંજ સામાયિકો થઈ ને થાય છે, એ જ આગળ વધો હવે. અચ્છા, જય સચિદાન, આશીર્વાદ આપ. જય સચિદાનંદ. દીપકભાઈ, લતા ઠક્કર, મહેસાણા. બોલો. એટલે બે વખતથી જે અરિયન ચેનલ ઉપર આવે છે ને, એટલે ફાઇલ ટુ નું એવું કહેશે કે હવે અડાલત જવાની જરૂર નથી એમ. અને બે દિવસ તો રાહ જોઈ ને, તો આજે બપોરે નીકળીએ ગયા કે અહીંયા આટલી તકલીફ બેઠવી, તારે રહેવું હોય તો રે, હું તો જઉં છું એમ કરીને ચાર વાગે નીકળી ગયા. તો એટલે ત્યાં જ ઘરે જોવામાં ને અહીં આવવામાં શું ફરક પડે? થોડો ફેર પડે. એટલે શું ફરક પડે? ઘરે ચાપાણી કરતા કરતા કરીએ ને અહીં સ્થિરતાથી પૂરેપૂરું ગ્રાસ્પિંગ કરીએ. હા, એટલે મેં બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એટલું એટલી વાર સારું કર્યું કે તારે રહેવું હોય તો રે, હું જઉં છું. તમને રહેવા દીધા એ મહા, બસ એટલે મને રહેવા દીધા ને નીકળી ગયા ચાર વાગે. જય સચિદાન. જય સચિદાનંદ. બોલો. વૈશાલી, પેજ નંબર 65 પર વાક્ય છે, સ્વભાવ ભાવ ઉત્પન્ન થયો તેને જે જાણે છે તે પ્રજ્ઞા છે. એટલે આમાં જે સ્વભાવ ભાવ છે એટલે આપણે જે હું નો થાય છે, હું નો, હું વિભાવમાંથી છૂટીને સ્વભાવમાં આવે છે, પ્રજ્ઞા જાણે કે આટલો વધ્યો આટલો ઘટ્યો, વિભાવ ઘટ્યો ને આટલો સ્વભાવ વધ્યો. અને એના લિંકમાં બીજું વાક્ય છે કે કેટલો વિશેષ ભાવ ઘટ્યો અને કેટલો સ્વભાવ ભાવ ઉત્પન્ન થયો, વધ્યો એ બધા જે જાણે છે એ પ્રજ્ઞા છે. બરાબર છે. એટલે વિશેષ ભાવ એટલે આપણે વૈશાલી છું, વૈશાલી પણ છૂટતું ગયું, આત્મા પણ વધતું ગયું, એ વધ્યું એ ખબર પડે, પેલું વૈશાલી પણ છૂટ્યું એ ખબર પડે, એ પ્રજ્ઞા ભાવ છે. એટલે પ્રજ્ઞા આપણને ચેતવે બી છે અને જાણે છે એમ થયું ને બંને. અને પાછું આગળ એમ કહે છે કે આત્મા શું છે એ સર બધું જાણે, એ પ્રજ્ઞા છે. હા, અને એના લિંકમાં છે કે જ્યારે સ્વભાવ ભાવ પૂરો થાય છે અને અહમ ભાવ ખલાસ થઈ જાય છે ત્યારે પ્રજ્ઞા પોતે પણ કલાસ થઈ જાય છે. એટલે મારે જાણવું છે કે સ્વભાવ ભાવ, વિશેષ ભાવ અને અહમ ભાવ એ એન્ડ સુધી પેરેલલ ચાલ્યા જ કરશે બધું? અહમ ભાવ એ જ વિશેષ ભાવ, એ ખાલી થતો જશે, સ્વભાવ ભાવ વધતો 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 360 એ બધું પૂરું થાય પછી. હા, એટલે જે એ પછી જે લેવલ આવે એટલે આત્માનું સ્પષ્ટ વેદન કે કેવળ જ્ઞાન હોય? એની સ્પષ્ટ વેદન તો ક્યારનું હોય, આ તો કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે. હમ, ઠીક છે.